પ્રશ્ન નંબર 5 છે બેટા. પ્રશ્ન નંબર 5 શું કહે આપણને, તો કે તમે જોઈ શકો છો કે x y બરાબર શું છે, sin x, y બરાબર sin x, x બરાબર 0 ને x બરાબર 2π દ્વારા આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવાનું છે, બરાબર. ચાલો આપણે એનું સોલ્યુશન કરીએ. પહેલા તો આપણે શું કરીએ, ગ્રાફ દોરી નાખીએ. બોલો, વાય બરાબર સાઇન એક્સનો ગ્રાફ આપણને બધાને ખબર છે, વેવ ફોર્મમાં આવે, ક્લિયર ને. ચાલો તો જુઓ, ડાયરેક્ટ એક્સિસ મળે છે, નથી પડતી. ઓકે, ચાલો અહીંયા લઈ લઈએ છીએ ડોટેડ લાઈન. પછી આપણે ગ્રાફ તો બનાવવાનો છે, વેવ વાળો. કલર લઈ લઈએ છીએ વ્હાઈટ. આ તો અલગ ટાઈપનું આવ્યું, નહીં કઈ વાંધો નહીં. જુઓ, આપણે એ ગ્રાફ બનાવીએ છીએ 0 થી લઈને 2π માં. તો આ આપણું 0 0 થશે, ઉગમબિંદુ ઓ ઓફ 0 0, બરાબર છે, થી લઈને 2π. આ પ્રમાણેનો ગ્રાફ થશે બેટા. 0 અહીંયા ક્યાંક શું થઈ જશે આપણું, π/2. બોલું, હા, અહીંયા પાઈ 3π/2 ને 2π, ક્લિયર છે. એટલે 0 થી લઈને 2π ની વચ્ચેનો પહેલાં તો ગ્રાફ થઈ ગયો. ચાલો જુઓ, અહીંયા હું ડોટેડ લાઇન ડ્રો કરું છું, અહીંયા પણ એક ડોટેડ લાઇન ડ્રો કરું છું. દેખાય બેટા બધા, ક્લિયર? બોલો એકદમ ક્લિયર ને. જુઓ, આ થઈ જશે મારો π/2 વાળો ભાગ, આ થઈ જશે મારો π વાળો ભાગ, આ થઈ જશે મારો 3π/2 અને 2π. તમે અહીંયા જોઈ શકો છો બેટા કે 0 થી 2π માં જેટલો ભાગ આવૃત્ત કરશે, એટલો જ ભાગ π/2 થી π માં, બરાબર છે, એટલો જ ભાગ π થી લઈને 3π/2 માં, અને એટલો જ ભાગ 3π/2 થી લઈને 2π માં. એટલે આ બધો ભાગ સમાન દેખાય છે મને, બોલો જે. તો એક કામ કરું, 0 થી π/2 ની વચ્ચે, 0 થી π/2 ની વચ્ચે હું આ પ્રદેશને આવૃત્ત, આટલા ભાગનું આવૃત્ત પ્રદેશ શોધી લઉં, બરાબર છે, એટલું ક્ષેત્રફળ શોધી લઉં, ગુણ્યા 4 કરી નાખું, તો જે મારે જોઈએ છે બધું ક્ષેત્રફળ મળી જાય. ખબર પડી ના પડી? બોલો. ચાલો, તો હું અહીંયા એ જ કામ પર જરા ફોકસ કરી લઈએ બેટા. આપણે જો મેં અહીંયા આવૃત પ્રદેશ છે તો આ બનાવું છું, આ રહ્યો આપણે આવૃત પ્રદેશ, એને નામ આપી દઈએ ઓ છે, ઓ છે, અને આપી દઈએ બેટા આપણે જો અત્યારે ઓ છે, અને નામ આપી દઈએ બેટા આપણે એ, અને નામ આપી દઈએ આપણે બી, ક્લિયર છે. તો માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર આપણને અહીંયા એક્સ બરાબર 0 કીધું છે, એટલે આ આપણું થશે બેટા એક્સ બરાબર 0, એટલે કે વાય અક્ષ. બોલો, એક્સ બરાબર 0 એટલે વાય અક્ષ પણ થાય ને, આ વાય અક્ષ છે આપણી, આપણી એક્સ અક્ષ છે. ચાલો, નામ અહીં માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર તમે જોઈ શકો છો બેટા, 4 × 4 × 4 × 4 × આ જે આવૃત પ્રદેશ કર્યો ઓ એ બી ઓ, ક્લિયર છે, 4 × આવૃત પ્રદેશ ઓ એ બી ઓ નું ક્ષેત્રફળ. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? બોલો જોઈ બસ. તો ચાલો, આનું ક્ષેત્રફળ આપણે શોધી નાખીએ એકદમ મસ્ત રીતે. તો કઈ આવું થઈ જાય, ક્ષેત્રફળ એ બરાબર પહેલા નંબર લઈએ માનાંકમાં સંકલનમાં 0 થી લઈને, અહીંયા હું પટ્ટી કટ કરવાની છે બેટા, આપણે પટ્ટી કટ નથી કરી, તો અહીંયા કટ કરી લઈએ બેટા, પટ્ટી કાપી લઈએ. આ પટ્ટી મેં કાપી, કેટલામાં આપી છે, dx માં આપણી પટ્ટી, અને ક્યાં કાપી છે દેખાય છે બધાને, ક્યાં કાપી છે, એક્સ અક્ષ પર, એક્સ અક્ષ પર, એટલે 0 થી લઈને 2π/2 સુધી જવાનું, એક્સ એમ જ લેવાનું ને. બોલો, તો 0 થી લઈને π/2 સુધી આપણે ગયા, ડન. બોલો, 0 થી લઈને π/2 સુધી એક્સ એક્સ પર પટ્ટી કાપી, જે પટ્ટી કાપી, તો એ વક્ર કયો છે, એ વક્ર કયો છે, વાય બરાબર સાઇન એક્સ વક્ર છે. ઓકે, ચાલો, બહુ જ સરસ. તો અહીંયા હું મૂકી દઉં છું વાય dx થશે, વાય અને dx,
ओके तो अहीं क्षेत्रफल ए बराबर मिली जाए माना अंग में संकलन में जीरो थी लईने पाई बाय टू और आ थी जैसे मारो साइन एक्स डी एक्स। चलो जुओ त्यारे संकलन ए बराबर साइन एक्स है साइन एक्स संकलन शू थे बराबर माइनस में कॉस एक्स क्या थी क्या सुधी किंमत मूको जीरो थी लईने पाई बाय टू। चलो तमने खबर है ज्या एक्स हो त्या एक बार जीरो चूको तो माइनस में माइनस में अहियाँ थे बेटा मारू कॉस ऑफ पाई बाय टू माइनस कॉस ऑफ जीरो कॉस ऑफ जीरो बराबर। चलो जो मानांक में आ कॉस ऑफ पाई बाय टू तो जीरो थी जैसे तो माइनस में जीरो माइनस वन तो माइनस माइनस प्लस थी जैसे बाहर निकल से वन आ शू मिली गये बेटा मैंने क्षेत्रफल मिली गये आवृत्त प्रदेश बराबर। पर आप ओके चार गुणिया करवा है एट गुणिया अँ बेटा चार आश क्लियर है बोलू एट आप फिजिकल तो आप अँ चार गुणिया क्षेत्रफल कर चार गुणिया एट थी जैसे आप जो मांगेल क्षेत्रफल है ये मांगेल क्षेत्रफल ए बराबर मैं चार गुणिया एक बराबर ए बराबर मिली जाए चार एकम नो वर्ग आ खास भूलवा नहीं हाँ एकम नो वर्ग लखवा खास भूलवा नहीं डन। तो आ प्रमाण तेरे आवृत्त प्रदेश क्षेत्रफल ते शोधी शको क्लियर बोलो। अपनी पास प्रश्न है बड़ा वक्र वाय स्क्वेर बराबर फोर ए एक्स और वक्र वाई बराबर एम एक्स वड़े आवृत्त प्रदेश क्षेत्रफल शोधो। तो आपने बधाने अँ आटलू बेजिक तो खबर है कि वक्र वाय स्क्वेर बराबर जो फोर ए एक्स है ये केव वक्र है परवलय है परवलय है तो कई बाजू परवलय है जमणी बाजू परवलय है। चलो तो मैं अँ दौरू छू पहला परवलय बराबर चलो अँ परवलय दौरी नाखी आप चलो आ परवलय में दौरे बराबर है। चलो जो बीजू मैंने कहीं कीधु से शू कीधु अने उगम बिंदु में पसार हो तो ले ओ ऑफ जीरो जीरो पण लख्या है बराबर। बीजो वक्र मैंने कीधो बीजा वक्र नाम शू है भाई अला वाई बराबर एम एक्स वाई बराबर एम एक्स एट रेखा है अने आ रेखा में अचल पद नहीं आ रेखा में अचल पद है नहीं ने और जी रेखा में अचल पद न रेखा क्या पसार थाय उगम बिंदु में क्या पसार थाय उगम बिंदु में ए आ रेखा उगम बिंदु में पसार थी नक्की थी गयु बराबर है। चलो तो वाई बराबर आप एम एक्स वाली रेखा है यनी ड्रॉ करिए तो ये रेखा ने भी ड्रॉ कर दी ने अपने तो जुओ वाई बराबर एम एक्स वाली रेखा थे अपनी बोलो क्लियर है आ वाई बराबर एम एक्स वाली रेखा थी गई नाम आप दी अपने अँ वाई बराबर एम एक्स और वक्र थी गये आप क्यों वाई स्क्वेर बराबर फोर ए एक्स। चलो आऊँ कहीं मैंने देखाय पहला पहले तो हूँ करीश शू बोलो जुओ तो मारे अँ बे वक्रो है बेटा बोलो पहला ऊपरनु क्षेत्रफल ओछा नीचे क्षेत्रफल जो बताओ केव रीतना थशे ये अँ हूँ डॉटेड लाइन थी बताई दू छू नीचे लई जाऊँ क्लियर बोलो हवे जुओ जो बेटा हवे नॉर्मली हूँ बधाने नाम आपी दो पहला अँ ओ अने कही दो ए अने कही दो बी क्लियर है बोलू हाँ जी हवे अहीं वच्चे एक नाम आपी दू छूँ कही दू छूँ एम शू कही दू छूँ बेटा एम और आनी वच्चे एक नाम आपी दू छूँ एन। हवे जुओ मारी पास कोई आव प्रदेश मने मळे छे ऊपर थी आम मळे छे अहीं थी आम छे बराबर छे अने आ भाग आम छे जो मारे आ प्रदेश नुं क्षेत्रफळ मारे शोधवामां मने इंटरेस्ट छे क्लियर ने तो हूँ सो अँ एक पट्टी कापूँ ऊपर थी एक पट्टी कापूँ तो अँ डी एक्स लखी दू बराबर आ नीचे भाग वधारा मारी पास आ जाए आ बधो भाग मारे काढ़वो पड़े तो मारे शू करवानुं नीचे पण एक पट्टी कापवी पड़े बोलो खबर पड़ी ना पड़ी तो बे जगह पट्टी कापी पड़े ऊपर पट्टी कापीश माइनस नीचे पट्टी कापीश खबर पड़ी ना पड़ी ऊपर वड़े ऊपरना वक्र वड़े घेरायेल प्रदेश क्षेत्रफल ओछा नीचेना नीचेनी रेखा वड़े घेरायेल प्रदेश क्षेत्रफल करीश तो मारे जे प्रदेश जोईए छे मने मळी जशे बोलो खबर पड़ी ना पड़ी एकदम क्लियर एकदम परफेक्ट बोलो। चलो तो जुओ अहीं आगे हूँ बे बेटा पट्टी कट करूँ छूँ मारे जे प्रदेश क्षेत्रफल जोईए छे ए प्रदेश हूँ थोड़ो अलग रंग आपी दईए तो आई रहे आपणी पास बेटा अहीं एक स्मार्ट बोर्ड पर आप वर्क करीए ने
એટલે આપણી પાસે રંગોની કમી નથી, બરાબર. રંગોળી કરવી હશે ને તો બી છૂટ છે, ખબર પડી. બોલો, ચલો મેં અહીંયા આગળ એક પટ્ટી કાપી છે, આ રહી, આ છે DX માં, બરાબર. બીજી પટ્ટી આ રેખા પર કાપી લઉં છું, આવી છે DX માં આપણી, ક્લિયર. મને આનો કન્સેપ્ટ સમજણ પડી ગઈ કે કઈ રીતે મારે કામ કરવાનું છે, ક્લિયર ને. બોલો, ચાલો પહેલાં હવે મારે શું કરવું પડશે, મેં બંને પટ્ટી XX પર કાપી છે એટલે મારે આ બંનેનું છેદબિંદુ નક્કી કરવું પડશે, કારણ કે બી બિંદુ મળશે ક્યાંથી ક્યાં સુધીની લિમિટ શોધવું, તો મારે બેનું છેદબિંદુ શોધવું પડશે અને બંને DX પટ્ટી કપ કાપી એટલે YDX સ્વરૂપમાં લાવવા પડશે, એટલે બંનેના વાય શોધવો પડશે. એકનો વાય આપેલો છે, બીજાનો વાય મારે શોધવો પડશે, ખબર પડે છે નથી પડતી. બોલો, અહીં મને આપી છે બેટા વાય બરાબર MX, સમીકરણ નંબર 1, અને બીજું આપી છે મને Y² બરાબર 4AX, સમીકરણ નંબર 2. અને તો વાય બરાબર શું લખી દેવાશે બેટા, 2√a√x, ક્લિયર ને. 2√a√x, સમીકરણ નંબર અને 3 આપો. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા, બરાબર છે, સમીકરણ 1 અને 2 પરથી વક્રોનું છેદબિંદુ શોધતા, સમીકરણ 1 અને 2 પરથી વક્રોનું છેદબિંદુ શોધતા, કારણ કે છેદબિંદુ મળશે તો જ મને ખબર પડશે કે મારે કયાથી ક્યાં સુધી કઈ લિમિટ મારે લેવાની છે, બરાબર, XX પર. ચાલો, તો અહીંયા આગળ હું છેદબિંદુ શોધું છું. તમે જો લો વાય બરાબર MX છે, બીજે સમીકરણ 2 માં પૂછું તો M²X² આવું થઈ જાય, M²X² બરાબર 4AX, ખબર પડી ના પડી. આ 4AX ને આમ લઈ જાઓ તો અહીંયા થઈ જશે બેટા M²X² માઇનસમાં 4AX બરાબર 0 કહેવાશે, ખ્યાલ આવ્યો. તો અહીંયા મેં XX કોમન લઈ લો અહીંયા, તો જુઓ બેટા X બહાર નીકળી ગયું તો અહીંયા શું થશે, M²X માઇનસ, હા, M²X માઇનસમાં 4A બરાબર સામે થઈ જશે 0. તો એક બિંદુ મળી ગયું મને X બરાબર 0, અને બીજું બિંદુ મળશે બેટા અહીંયા, અથવા અહીંયા થશે મારી પાસે M²X માઇનસમાં 4A બરાબર 0. અને તમે ડાયરેક્ટલી એક સ્ટેપમાં લખી શકો છો X બરાબર 4A છેદમાં M². બોલો, ક્લિયર. ચાલો જુઓ અહીંયા લઈ, જો X બરાબર 0 ઇમ્પ્લાઇઝ Y બરાબર MX માં મૂકું, Y બરાબર MX માં મૂકું તો Y બરાબર બી 0 મળી જાય. બોલો, Y બરાબર 0 એ O(0,0) સ્વરૂપે મળે છે. બોલો, આવી રહ્યું ઉગમ બિંદુ, મને મને બે છેદ બિંદુ મળે, એક ઉગમ બિંદુ મળે, એક બીજું A મળવાનું, ક્લિયર છે. એ O(0,0) મળી ગયું. હવે જો X બરાબર શું છે, 4A/M², ક્લિયર છે, ઇમ્પ્લાઇઝ વાયમાં મૂકું તો વાય બરાબર શું છે, MX છે બેટા. બોલો, તો MX ની કિંમત છે 4A/M² તો એક એમ ઉડી ગયો તો મળી ગયો 4A/M, ક્લિયર છે. તો અહીંયા તેથી છેદ બિંદુઓ O(0,0) અને A(X) ની કિંમત છે 4A/M અને 4A/M² આમ પ્રમાણે મને બે છેદ બિંદુઓ મળી જાય. અરે ઓકે ઓકે ઓકે, આ વાયની કિંમત શોધી છે ને આપણે, ઓકે ઓકે ઓકે. તમારે ખાલી XX ની જગ્યા પર 4A/M² અને 4A/M. બોલો, ક્લિયર. તો જુઓ અહીંયા બિંદુ આપણે દર્શાવી દઈએ છીએ, તો X થશે 4A/M² અને અહીંયા થશે 4A/M. તો આ બિંદુ જે X અક્ષ પર પ્રતિબંધન થાય છે ત્યાં તો વાય 0 થઈ જવાનો, એટલે આ બિંદુ કયું મળશે મને, 4A/M² અને 0, ક્લિયર છે. એટલે મારે જે લિમિટ શોધવાની છે 0 થી લઈને 4A/M² પર શોધવાની છે. બોલો છોકરાઓ, અહીંયા સુધી ક્લિયર, કોઈ ડાઉટ? પાકું. ચાલો આગળ વધીએ. હવે જુઓ ત્યારે, એટલે મારે હવે જે ક્ષેત્રફળ શોધવાનું છે તેથી અહીંયા લખી દો બેટા, આવૃત્ત પ્રદેશ OMANO બરાબર છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે ને બેટા, આવૃત્ત પ્રદેશ OMANO નું ક્ષેત્રફળ
બરાબર તમે જોઈ શકો છો ઓ એમ એ બીઓ બરાબર છે બરાબર પ્રદેશ ઓ એમ એ બીઓ નું ક્ષેત્રફળ માઇનસ પ્રદેશ આ એમની નીચે છે એન તો ઓ એન એ બી ઓ પ્રદેશ ઓ એન એ બી ઓ નું ક્ષેત્રફળ ખબર પડી ના પડી બોલો જોઈ આ બધાનું ક્ષેત્રફળ શોધતા મને બહુ જ સારી રીતે આવડે છે જો આનું ક્ષેત્રફળ લીધા ક્ષેત્રફળને નામ આપો બેટા એ બરાબર જે પહેલો પ્રદેશ છે તો માનાંકમાં સંકલનમાં ક્યાંથી ક્યાં જશે બેટા ઝીરોથી લઈને મેં છે ને થોડી પેન અહીંયા છે ને પાતળી કરી દો બરાબર ને ઝીરોથી લઈને શું થઈ જશે અહીંયા ફોર એ બાય એમ સ્ક્વેર તો ફોર એ બાય એમ સ્ક્વેર દેખાતું હશે ક્લિયર બોલો બચ્ચા દેખાય છે ફોર એ બાય એમ સ્ક્વેર ક્લિયર હા જી થોડું નાનું લખ્યું છે એટલે ફોર એ બાય એમ સ્ક્વેર ઝીરોથી ફોર એ બાય એમ સ્ક્વેર બરાબર છે અને તમે ક્યાંથી પટ્ટી કટ કરી બેટા ઉપરના વક્ર વક્ર કહો છો મારો વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ વાય બરાબર ટુ અંડર રૂટ ઓફ એ અંડર રૂટ ઓફ એક્સ અહીંયા લખી દીધું ટુ અંડર રૂટ ઓફ એ ઇન ટુ અંડર રૂટ ઓફ એક્સ અને ડી એક્સ બોલો ખબર પડી ના પડી માઇનસમાં માનાંકમાં સંકલનમાં ઝીરોથી લઈને ફોર એ બાય એમ સ્ક્વેર બોલો બંનેનું ક્ષેત્રફળ તો આપણે અહીંયાથી ઝીરોથી લઈને ફોર એ બાય એમ સ્ક્વેરમાં જ શોધીએ છીએ ને અને અહીંયા શું થશે ખાલી વાય બરાબર એમ એક્સ છે એટલે અહીંયા થશે એમ એક્સ અને ડી એક્સ બોલો ખ્યાલ આવ્યો ના આવ્યો ચલો અને આપણે જેવું ઉકેલું છે એટલે આપણો સીધો જવાબ જુઓ અહીંયા લખું છું બેટા એ બરાબર માનાંકમાં પહેલા તો માનાંકની બહાર જે અચળ કહો છે એને કાઢ લો ટુ રૂટ એ તો બહાર જ નીકળી જશે એટલે ટુ રૂટ એને આપણે કાઢી લીધા બહાર માનાંકમાં આ રૂટ વધશે રૂટનું સંકલન કરે શું થશે એક્સની થ્રી બાય ટુ કાં તો પણ થ્રી બાય ટુ બેટા બોલું લિમિટ ચૂકવવાની છે મારે ઝીરોથી લઈને ફોર એ બાય એમ સ્ક્વેર ક્લિયર માનાંક પૂરો ઓછા ફરી પાછું માનાંકમાં અહીંયા એમ બાર નીકળી જશે કારણ કે અહીંયા એમ અચળ છે એમ બાર માનાંકમાં એક્સનું શું થશે બેટા એક્સ સ્ક્વેર બાય ટુ અને લિમિટ શું થશે ઝીરોથી લઈને ફોર એ બાય એમ સ્ક્વેર ચાલો બધી કિંમતો આપણે અહીંયા ચૂકવીએ તો જો થોડી મોટી જગ્યા મળે એટલે અહીંયા લઈ આવીએ છીએ આપણે બરાબર એ બરાબર ટુ અંડર રૂટમાં એ ટુ અંડર રૂટમાં એ માનાંકમાં અહીંયા ટુ અંડર રૂટમાં એ છે આ થ્રી બાય ટુ છે એને બી માનાંકની બહાર કાઢ લઈએ કારણ કે ટુ બાય થ્રી થઈ જશે અહીંયા ઉપર આવશે તો ગુણ્યા ટુ બાય થ્રી માનાંક એક્સની જગ્યા પર એકવાર કિંમત મૂકી છે ફોર એ બાય એમ સ્ક્વેર બોલું તો ફોર એ બાય એમ સ્ક્વેર કિંમત મૂકી એની અને એ ફોર એ બાય એમ સ્ક્વેરની આખા નીકળી ગયા થશે અહીંયા થ્રી બાય ટુ માઇનસ અહીંયા જ્યારે તમે ઝીરો મૂકો તો ઝીરો થઈ જશે માઇનસ અહીંયા એમ છે અને બહાર બેને કાઢ લીધા તો એમ બાય ટુ ફોર એ બાય એમ સ્ક્વેરનો વર્ગ થઈ જશે ફોર એ બાય એમ સ્ક્વેર આખાનો વર્ગ બોલો ક્લિયર ને અને ઝીરો મૂકતા ઝીરો થઈ જશે બરાબર ને તો માઇનસમાં ઝીરો ચાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે મારી પાસે ફોર રૂટ એ અપોન થ્રી હવે આ બધી વેલ્યુ અચળ છે એટલે માનાંકની બહાર કાઢી લઈએ બોલો તો અહીંયા ફોર એ છે ફોર એ છે એને વધારે સારી રીતે લખીએ તો આપણે બેટા ટુ રૂટ એ નો આખાનો વર્ગ થઈ જાય અને હા આખું લઈ લઈએ ને બેટા બરાબર ને ટુ રૂટ એ બાય એમ જ લઈ લઈએ આખું ટુ રૂટ એ બાય એમ આખાનો વર્ગ બરાબર છે આખાની થ્રી બાય ટુ ઘાત થઈ જાય માઇનસ અહીંયા એમ બાય ટુ છે અહીંયા કરે છે ચારનો વર્ગ સોળ એ સ્ક્વેર બરાબર છે છેદમાં એમની ચાર ઘાત કોઈ ડાઉટ અહીંયા સુધી પાક્કું ને તો ફોર રૂટ એના છેદમાં ત્રણ ગુણ્યા અહીંયા જો આ બે બે ઉડી ગયા તો બેનો ઘન એટલે આઠ એ રૂટે થઈ જશે એ ગુણ્યા રૂટે બોલો છેદમાં એમ ક્યુબ માઇનસ અહીંયા એમ એમ કેન્સલ બોલો તો શું થશે સોળ સોળ નહીં આઠ થઈ જશે ને અહીંયા આઠ એનો વર્ગ ના છેદમાં એમનો ઘન ક્લિયર છે જો અહીંયા બધું મળતું મળતું આવે થોડું ઘણું ક્લિયર ને આપણે કરીએ છીએ સેટ બરાબર પહેલાં જુઓ ત્યારે અહીંયા આ આઠ ચોક બત્રીસ પણ એને આઠ જ રહેવા દઈએ બરાબર અહીંયા ચલો ને કંઈ વાંધો નહીં ચાર ગુણ્યા આઠના છેદમાં ત્રણ ક્લિયર છે અચળ પદો
ए अने रूट एल ए थी जैसे टोटल ए स्क्वायर थी जैसे अँ ए स्क्वायर छेद में एम क्यूब माइनस एट ए स्क्वायर छेद में एम क्यूब बोलो काढ़ी लीए बधु बार एट ए स्क्वायर छेद में एम क्यूब बार निकली जैसे अँ तो जो बेटा अँ निकली गया मेरी पास तो क्षेत्रफल ए बराबर आयो एट ए स्क्वायर छेद में एम क्यूब निकली गया बार अँ शू फोर बाय थ्री माइनस वन फोर बाय थ्री माइनस वन तो जुओ तमे क्षेत्रफळ मारुं शुं आई गयुं फोर एटले फोर माइनस थ्री वन बाय थ्री आई जशे तो एट ए स्क्वायर बाय थ्री एम क्यूब अने आ मारुं मळी गयुं मने क्षेत्रफळ बोलो आवडशे नहीं आवडे बोलो एटले आवा दाखलाओ आ रीतना परफॉर्म करवाना छे अने आ दाखलाओ तमारे आईएमबी मां लखी लेवाना छे बराबर आ रीतनुं पूछाशे क्लियर जुओ तो छोकराओ प्रश्न नंबर सात शुं कहे छे फॉर्मुला फोर वाय इज इक्वल टू थ्री एक्स स्क्वायर और रेखा बे वाय बराबर त्रण एक्स वत्ता बार वड़े आवृत्त प्रदेश क्षेत्रफल शोधो तो फरी पाछो तमने फॉर्मुला आप्यो छे बेटा बराबर है आ फॉर्मुला ने आपणे लखी अहींया फोर वाय इज इक्वल टू शू लखाशे आपणे थ्री एक्स स्क्वायर बोलो समीकरण नंबर एक आपी दो बराबर है और बीजू आप मैंने रेखा आपी है बे वाय बराबर त्रण एक्स वत्ता बार बराबर ने समीकरण नंबर बे आपी दो चलो पहला पहले तो पर वाले तमने केवो देखाय छे एक्स स्क्वायर बराबर फोर ए वाई जो देखाई है बोलो आ त्रण नहीं चली जाए फोर बाय थ्री थी जाए एक्स स्क्वायर बराबर फोर ए वाई स्वरूप है एनो मतलब के पर वलय केवो थयो ऊपर नी दिशा तरफ नो थयो वेरी गुड चलो आगळ वधीए आपणे तो अहींया तमारो पर वलय आपणे दोरी नाखीए पहला पहले तो ऊपर नी दिशा तरफ नो बराबर ने बच्चा आ ऊपर ने दिशा तरफ तो हमारा परवल है थी चलो जीव आवे अब ध्यान आप आ परवल दौरी नाखे पहले आपने टेंटेटिवली आखू बनाई दी बराबर हम रेखा है अपनी पास टू वाई इज इक्वल टू थ्री एक्स प्लस ट्वेल्व रेखा कही है अपनी पास टू वाई इज इक्वल टू थ्री एक्स प्लस ट्वेल्व हम जुओ आवरवानी हो रेखा आ रेखा मैंने थोड़ी अड़वी तरी देखाई है बोलो तो एक काम करो x बराबर जीरो लै लो शू लो बेटा x बराबर जीरो लो तो y बराबर शू मिली जाए मैंने छ मिली जाए ओके एट x बराबर जयरे लीधु तरह y बराबर छ में पसार थे बराबर ने फाइ एक्स पर छ है अँ क्या छ लै लो बराबर अँ क्या छ है अपना ओके डन चलो और जयरे मैं वाई बराबर जीरो लीधो वाई बराबर जीरो तो x बराबर शू आरी पास माइनस चार बोलो अरे जो लो ने बार एक वाई बराबर जीरो लखाशे बेटा जीरो बराबर त्रण एक्स वत्ता बार बार ने आम लाओ तो ओछा बार बराबर त्रण एक्स त्रण ने नीचे लाओ तो एक्स बराबर मिली गया ओछा चार बोलो क्लियर ने एटले एक्स बराबर ओछा चार क्या कहीं आवशे आ बे बिंदु ने जोड़ती रेखा आम दौरवी पड़शे मारे बोलो आवा दाखला आपणे गणेलो छे बेटा आनी आगळ याद आव्यो भूली गया ओके चलो जुओ आपणे अहीं रेखा दौरी नाखीए આપણે કોઈ પરફેક્ટ રેખા નહીં દેવું ટેન્ટેટિવ જ રેખા દોરવાની બરાબર કારણ કે આપણે ક્ષેત્રફળમાં ઇન્ટરેસ્ટ છે રેખા રેખામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી બરાબર છે બરાબર ને હા ચાલો તો આ રેખા થઈ ગઈ આપણે જેનું નામ છે બે વાય બરાબર બે વાય બરાબર ત્રણ એક્સ વત્તા બાર અને આપણો પરવલય થઈ ગયો અહીંયા ફોર વાય બરાબર ત્રણ એક્સ સ્ક્વેર ક્લિયર ચાલો જુઓ તો આવૃત્ત પ્રદેશ કયો બનશે અહીંયા આગળ આ જે છે બેટા આ જે આવૃત્ત પ્રદેશ આ બનશે આ મારો બની ગયો અહીંયા આવૃત્ત પ્રદેશ હવે આ પ્રદેશનું મારે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે તો તમે જોઈ શકો છો મારે પહેલાં શું શોધવું પડશે બેટા બે છેદબિંદુઓ શોધવા પડશે બોલો આ જો મારે શું કરવું પડશે આ છેદબિંદુ શોધવું પડશે કારણ કે આને નીચે સુધી લંબાવવું પડશે નામ કરીને બરાબર છે આવું સેમ અહીંયા બી લંબાવવું પડશે ક્લિયર ને ક્લિયર એટલે મારે આ એક છેદબિંદુથી એક્સનો યામ નક્કી કરવો પડશે આ છેદબિંદુથી પણ એક્સનો યામ નક્કી કરવો પડશે ક્લિયર ને આ ક્ષેત્રફળ શોધવા માટે મારે જે આ વધેલું ક્ષેત્રફળ છે બેટા આ બંને મારે માઇનસ બી કરવા પડશે બોલો ક્લિયર ને એટલે ખબર પડી ના પડી એટલે આ જે અંદર વધેલું ક્ષેત્રફળ છે માઇનસ બી કરવાનું
એટલે ઉપરના વક્ર વડે ઉપરની રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મને આખો ભાગ આપશે. આ નીચે આવો ભાગ છે, આખો આમ જે ભાગ બને છે આખા ભાગનું ક્ષેત્રફળ આપશે બરાબર આ રેખા વડે. પણ આ પરવલય ભાઈ છે, પરવલય આમ છે તો આટલો એરિયા જે વધારાનો ઘેરેલો છે આ બધો કાઢવા માટે મારે અહીંયા હોય એક સ્ટ્રીપ કટ કરવી પડશે, પટ્ટી કાપવી પડશે. બોલો, સમજણ પડે છે? ક્લિયર? ચાલો તારે આગળ વધીએ. ચાલો પહેલાં પહેલું આપણે પરવલયના નામ આપી દઈએ, આ બધાને નામ આપી દઈએ આપણે. તો આ તો પહેલાં પહેલું દુર્ગમ બિંદુ હોય બરાબર છે, અને આપણે આપી દઈએ એ કહી દઈએ, અને આપણે કહી દઈએ બી બરાબર છે, અને સી કહી દઈએ, અને ડી કહી દઈએ. ક્લિયર છે? જરૂર પડશે તો બીજા નામ આપીશું, અત્યારે કોઈ જરૂર છે નહીં બરાબર. તો બંને વક્રોનું છેદબિંદુ શોધવા માટે અહીં બંને વક્રોનું છેદબિંદુ શોધવા માટે બંને વક્રોનું છેદબિંદુ શોધવા માટે સમીકરણ એક અને સમીકરણ બેને ઉકેલતા ચાલો આપણે બંનેને ઉકેલે તો આ રહ્યા ભાઈ. અહીંયા મારી પાસે છે 4y બરાબર શું છે 3x² બોલો જો ભાઈ. અહીંયા 4y છે, 4y ને 2×2y કહી શકાય. 2y બરાબર શું છે? 2×2y એટલે 3x² કહેવાય. આ 2y બરાબર કિંમત છે 3x + 12, મૂકી દો અહીંયા 2y જગ્યા પર. બોલો, એટલે ઉકેલવાની દર વખતે કંઈ એક જ મેથડ હોય એવું નહીં, તમે ઉકેલી શકો તમને જે રીતે ઇઝી લાગે. તો 2y જગ્યા પર હું કિંમત મૂકું છું તો 2×2y ની કિંમત છે 3x + 12 બરાબર, સામે શું છે 3x². ક્લિયર ને? ચાલો ત્યારે જુઓ, અને અંદર ગુણીએ તો 6x + 24 બરાબર 3x². આ બધાને પહેલી બાજુ લઈ જઈએ અહીંયા, તો 3 વડે ભાગી શકાય છે બધાને, બધાને 3 વડે ભાગી નાખીએ તો અહીંયા થઈ જશે. પહેલાં પહેલાં તો 3 વડે ભાગીએ તો 2x + 8 = 24 એટલે 8 = થશે અહીંયા x². આ બધાને પહેલી બાજુ લઈ જઈએ તો કંઈક આવું મળી જશે, x² - 2x - 8 = 0. 4 2 બરાબર ને, x + x - 4 અને x + 2 બરાબર 0. x ની બે કિંમતો મળી ગઈ 4 અને -2 બરાબર છે. હવે જુઓ, જો x = -4 ઇમ્પ્લાઇઝ y = શું મળી જાય આપણને અહીં, અરે સોરી x = 4 છે - 2 છે નહીં, x = 4 ઇમ્પ્લાઇઝ y = મારી કિંમત જોઈએ 2y = આવું છે કંઈક. બોલો, તો 2y = થઈ જશે અહીંયા 4 × 12 = 24. બોલો, તો ઇમ્પ્લાઇઝ y = શું મળી ગયા મને 12. ક્લિયર ને? અને જો x = -2 ઇમ્પ્લાઇઝ 2y = થશે -2 મૂકીએ તો 6 થઈ જશે અહીંયા. બોલો, તો y = 3. ખબર પડી ના પડી? ક્લિયર? આમ છેદબિંદુઓ કયા કયા દેખાશે બેટા આપણને? એક તો પહેલું મળી જશે a ઓફ. હવે જો આ a છે ને બેટા 0 ની ઋણ બાજુ હોય છે, એટલે ઋણવાળું લેવાનું. x ની કિંમત ઋણ કહી છે -2 અને 3 બરાબર, અને b ધન બાજુ છે એટલે ધન કિંમત લેવાની. x ની 4 કિંમત હોય ત્યારે 12, તો આ b થઈ ગયું મારું 4 12, અને એ થઈ ગયું મારું -2 અને 3. ક્લિયર? કોઈ ડાઉટ અહીંયા સુધી? તો હવે ડીની વાત કરો, ડી તો ડીનો એક્સ એમ જ લેવાનો એટલે -2 0, અને આ સી કયો આવશે 4 0. એટલે મારે જે ક્ષેત્રફળ શોધવાનું હોય ક્યાંથી ક્યાં શોધવાનું, -2 થી લઈને 4 સુધી. બોલો, ક્લિયર અહીંયા સુધી? તો ભાઈ એક સ્ટ્રીપ હું અહીંયા કટ કરું છું, જો આ કટ કરી એક સ્ટ્રીપ અહીંયા. આમ એક સ્ટ્રીપ કટ કરી નાખી અહીંયા જેનું માપ છે અહીંયા dx માપ, બીજી સ્ટ્રીપ મેં અહીંયા કટ કરી નાખી જેનું માપ છે dx. ચાલો, તો હવે જે મારે ક્ષેત્રફળ શોધવાનું છે એની માટે હું અહીંયા લખું. ચાલો, અને ઉપર લઈ જાઉં ભાઈ. બોલું કે નાનું કરીને સાઈડ પર મૂકી દઉં. બોલું, ચાલો કંઈ વાંધો નહીં, અને આપણે ઉપર લઈ જઈએ છીએ. અત્યારે આટલું રહેવા દઈએ છે. જુઓ, હવે આવૃત્ત પ્રદેશ
કયો શોધવાનો છે આપણે? એ બી ઓ એ, ક્લિયર ને? આવૃત પ્રદેશ એ બી ઓ એ નું ક્ષેત્રફળ બરાબર 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 બરાબર. જોજો એ બી સી ડી એ થઈ જશે બોલો પ્રદેશ, એ બી સી ડી એ નું ક્ષેત્રફળ માઇનસ પ્રદેશ, કયું થશે બેટા? એ ઓ બી, અહીંયા લખું છું બેટા એ ઓ બી, એ ઓ બી સી ઓ ડી, બરાબર છે? સી ઓ ડી એ નું ક્ષેત્રફળ, બોલો ક્લિયર? કોઈ ડાઉટ અહીંયા સુધી પાકું? ચાલો અહીંયા ક્ષેત્રફળ આપણે નક્કી કરી લઈએ તો ચાલો, કંઈ વાંધો નહીં, અને ઉપર લેવું પડશે આપણે. ચાલો બચ્ચા, અહીંયા આનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળને આપણે એ કહીએ તો એ બરાબર માનાંકમાં સંકલનમાં ક્યાંથી ક્યાં જશે? માઇનસ બેથી લઈને ચાર સુધી, બરાબર છે? હવે આપણી પાસે જે વક્ર હતો, જે વક્ર હતો, વક્ર હતો, એ વક્ર કયા સ્વરૂપના હતા? તો એક વક્ર હતો બેટા, બોલો ને જરા બંને વક્રો બોલજો, 2y બરાબર 3x પ્લસ 12, આપણું રેખા હતી, બરાબર છે? તો અહીંયા વાય બરાબર મળશે બેટા 3/2x + 6, ક્લિયર ને? બોલું. ચાલો, અને બીજો એક વક્ર હતો આપણી પાસે, હા હા હા, 3y² બરાબર હતું ને કંઈક? 3y² બરાબર શું હતું? 4y બરાબર 3x² ઇમ્પ્લાઇઝ વાય બરાબર મળી ગયો મને 3/4 અને x², ક્લિયર છે બેટા? અહીંયા સુધી કમ્પ્લીટ ને? તો આ બંને વક્રો છે, આ બંનેનો ઉપયોગ અહીંયા કરે. પહેલાં તો રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે, રેખા કઈ છે મારી? 3/2x + 6, ક્લિયર છે? અને આ dx થઈ ગયું ઓછા માનાંકમાં સંકલનમાં માઇનસ 2 થી લઈને 4, ક્લિયર છે? અહીંયા થઈ જશે 3/4 અને x² વર્ગ સાથે dx, ક્લિયર? ચાલો હવે આને ઉકેલી નાખીએ એટલે આપણો જવાબ આવી જશે. એ બરાબર માનાંકમાં આનું અહીંયા લઈએ બેટા તો 3/2 × x² / 2, બરાબર ને? x² / 2 પ્લસમાં 6x માઇનસ ઓફ 2 થી લઈને 4 ઓછા માનાંકમાં, અહીંયા 3/4 તો બેટા અચળ છે, બહાર નીકળી જશે બોલો. 3/4 ને કાઢી લીધા બહાર, તો અહીંયા થશે x³/3 માઇનસ ઓફ 2 થી લઈને 4, તો જુઓ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ, અહીંયા 3x² / 4 થઈ જશે, બરાબર છે બેટા? તો 3x² / 4માં આપણે 4 ચૂકવ્યો, તો અહીંયા છે બેટા 3/4, x² ની જગ્યાએ 4 ચૂકવ્યો, તો 4નો વર્ગ એટલે 16 થઈ જાય બોલો, વત્તા 6 અને 4 એટલે 24, ખબર પડી ના પડી? ઓછા ઓછા અહીંયા ઓછા 2 ચૂકવ્યો, અહીંયા 3/4 તો છે જ નહીં છે બોલો, ઓછા 2નો વર્ગ થશે, અહીંયા ફરી પાછો 4, ક્લિયર? અને ઓછા 2ની વચ્ચે ઓછા, અહીંયા જો કહો તો ઓછા 12, બરાબર ને? ચલો અમારા અંક પૂરો, અહીંયા 3/1 માઇનસમાં 3/4 બહાર છે બેટા, 1/3 બી બહાર કાઢી લઉં, તો વધ્યું શું? અહીંયા x³ છે, 4 ચૂકવો 4 ચોક 16 ચોક 64, ઓછા અહીંયા જો કહો તો ઓછા 8, ક્લિયર ને? બોલો જો ભાઈ. ચલો આનું હવે સાદરૂપ આપી દઈએ, એટલે પહેલાં તો જો આ 3-3 ગયા અહીંયા, બરાબર છે? આ 4-4 બી અહીંયા ગયા, આ 4 ચોક 16 બી ગયા, તો ક્ષેત્રફળ એ બરાબર આવી જશે અહીંયા માનાંકમાં, 4 તરી 12, 12 ને 24 એટલે 36, ઓછા 3 ઓછા 12 એટલે 9 આવશે, બરાબર? ઓછા 9 અને 12 વધતા જ એટલે વધતા અહીંયા 9 થઈ જશે, ક્લિયર? માઇનસ અહીંયા 1/4 વધશે, 1/4 અને અહીંયા થશે બધા 64 અને + 8 એટલે માનાંક કાઢી નાખું છું તો પ્લસ જ થઈ જશે ને, 72 થઈ જશે, એટલે આયા ભાઈ 72. હવે એના ભાગલા પાડી દઈએ તો એ બરાબર મળી જશે મને અહીંયા, બોલો આ થઈ જશે મારી પાસે 45 ઓછા 72 ને 4 વડે ભાગો, કેટલા થશે? 18 નહીં, 18 2 36, બરાબર ને? 18 ચોક 72, બોલો લા,
तो 18 आइए सही है, तो 45 छोटा 18 बराबर कितना था दिया 27 एक्कम नौ वर्ग जो लो छः दाखिलो बेटा 27 एक्कम नौ वर्ग आ प्रमाण तुम्हारे दाखिलो गणवा रह बोलो आवड़ से नहीं आवड़े क्लियर है दाखलो थोड़ो मोटो लगे हो तमने नहीं पण बहु कई मोटो छे नहीं आ तो खाली आपड़ा बोर्ड नी बधी बलिहारी छे क्लियर जुओ आपड़ो दाखलो रह्यो भाई फरी एक वार परवलय आप्यो छे अने रेखा आपी छे आ टाइपनो दाखलो ऑलरेडी आपणे आगळना स्वाध्यायमां भी करी चूक्या छे बराबर छे एटले रिविजन ज कहेवाय दाखलानुं तो रेखा दोरी नाखी बे बिंदु शोधी नाख्या एक्स अक्ष पर आपणे शुं करी नाख्यो भाई एना याम शोधी नाख्या क्लियर छे पछी एक्स पर माइनस बे थी लईने चार पर उपरथी क्षेत्रफळ कट करी नीचेथी उपरथी पट्टी कट करी नीचेथी पट्टी कट करी अने ए प्रमाणे तमे एनुं क्षेत्रफळ आखुं शोधीने नक्की करी गया के भाई केटलुं आवे छे अहींया 27 आवे छे बोलो क्लियर ने आवडशे चलो આગળનો દાખલો જુઓ ભાઈ પ્રશ્ન નંબર 8 ઉપલે x2 / x2 ના છેદમાં 9 વત્તા y2 ના છેદમાં 4 બરાબર 1 અને રેખા x / 3 + y / 2 બરાબર 1 વડે આવૃત્ત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે પહેલામાં પહેલું મને એ ખબર હોવી જોઈએ કે આ જે રેખા છે રેખા છે રેખા છે રેખા છે આ રેખા કઈ છે આ રેખા છે અક્ષો પર અંતઃખંડ કાપતી રેખા અક્ષો પર અંતઃખંડ કાપતી રેખા जो कोई रेखा अक्षों पर अंतःखंड कापती हो जम के आ रेखा है जो एक्स अक्ष पर ए अंतःखंड कापे वाई अक्ष पर बी अंतःखंड कापे तो आ रेखा समीकरण आए एक्स बाय ए प्लस वाई बाय बी इज इक्वल टू एक बराबर है बोलो जी ए प्रमाण अपने अँ सेट कर आपी है रेखा के अक्षों पर अंतःखंड कापे एक्स अक्ष पर त्रण अंतःखंड कापे वाई अक्ष पर बे अंतःखंड कापती रेखा समीकरण है आयु क्लियर जो आ वस्तु खबर हो तो तुम दाखला में आगे बढ़ी सको नहीं तो पीछे तुम्हारे 01 वाला पॉइंट मूकी मूकी रेखा शोधवी पड़े क्लियर है करी तो सको पर टाइम बधारे दे क्लियर ने बोलो चलो जुओ त्यारे हवे अहींया हूँ लई लो छु एक भाई आ पहला तो एक्स स्क्वायर बाय नौ छेदमा हाँ एक्स हाँ 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 छेदमा नौ मोटा है चार नाना है ए स्क्वायर मोटा है ए मोटो है बी नानो है तो एक्स जेनी प्रधान अक्ष एक्स अक्ष हे जेनी मुख्य अक्ष एक्स अक्ष हे તેઓ મારો શું થશે પર ઉપવલય થશે બોલો તા ઉપવલય દોરી નાખીએ આપણે ક્લિયર ને ચાલો આગળ વધીએ અહીંયા ઉપવલયની આ પ્રધાન અક્ષ થઈ ગઈ આ ઉપવલય થઈ ગઈ ગૌણ અક્ષ ક્લિયર આ ઉપવલય દોરી નાખ્યો આપણે જેની પ્રધાન અક્ષ થઈ ગઈ ગૌણ અક્ષ થઈ ગઈ અને હવે અક્ષો પર અંતઃખંડ કાપી રેખાનું સમીકરણ તો કે આ રહ્યું બરાબર છે ચાલો ક્લિયર બચ્ચા જુઓ ત્યારે હવે તમે જોઈ શકો છો કે આ જે ઉપવલય છે આ ઉપવલય કેવો ઉપવલય છે તો કે એક્સ સ્ક્વેર બાય નવ વત્તા વાય સ્ક્વેર બાય ચાર બરાબર એક પ્રકારનું ક્લિયર ને તો અહીં એ સ્ક્વેર બરાબર શું મળે અહીં ઉપવલયના સમીકરણ પરથી અહીં એક્સ સ્ક્વેર બાય નવ વત્તા વાય સ્ક્વેર બાય ચાર બરાબર એક પરથી અહીંયા એ સ્ક્વેર બરાબર શું મળી જાય નવ અને બી સ્ક્વેર બરાબર મળી જશે ચાર ક્લિયર છે અહીંયા પ્લસ ઓર માઇનસમાં મળશે પણ આપણે અહીંયા એ બરાબર ધન બાજુ લઈએ તો ત્રણ જ લઈએ અહીંયા બોલો એટલે આ ત્રણ એકમ થશે એક આ ત્રણ એકમ થશે બેટા તો આ બિંદુ શું થાય મારું 30 આ ચાર એકમ થશે તો આ મારું શું થશે બેટા 02 થશે ને ફોર થોડું થશે કંઈ 02 થઈ જશે બરાબર વર્ગમૂળ લેવાનું ને 02 બિંદુ થશે ક્લિયર અહીંયા સુધી કોઈ ડાઉટ ઓકે હવે મને કીધું બેથી આવૃત્ત નાના પ્રદેશનું ક્ષેત્રફળ અલા પહેલાં પેલું નાનું પ્રદેશ કયો દેખાય છે ચાલો પહેલાં આવૃત્ત પ્રદેશ બનાવી દઈએ તો આવી રહ્યો નાનો અમદાવાદ પ્રદેશ ક્લિયર છે બોલો ક્લિયર ને હવે આગળ વધીએ આપણે તો એને થોડુંક શણગારી દઈએ બરાબર ચલો આની પરથી હવે આ રેખા છે રેખા છે રેખા રેખા મેં વ્યો જેને એક્સ અક્ષ પર કેટલો અંતઃખંડ કાપે ત્રણ કાપે તો ત્રણ જ અંતઃખંડ કાપેલો છે અને વાય એક્સ પર બે જ અંતઃખંડ કાપેલું બરાબર એટલે રેખા બી કમ્પ્લીટ સેટ અપ થઈ ગઈ છે તો રેખાનું સમીકરણ છે એક્સ બાય થ્રી પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન ક્લિયર બોલું રેખા સેટ થઈ ગઈ ઉપવલય સેટ થઈ ગયો ક્લિયર છે બોલું અહીં એ ગ્રેટર દેન બી હોવાથી ઉપવલયની પ્રધાન અક્ષ
एक्स अक्ष बने। चलो अहीं सुधी उपवलय प्रधान अक्ष बनाई दीधी आपणे, डन। आग जुओ, आवृत प्रदेश शोधी नाख्यो, अहीं बधाना नाम आपी दईए। तो आने नाम आपे छे ए, अहीं एक नाम आपी दो छे बेटा एम, अहीं नाम आपी दो छे बेटा हूँ बी। बोलो क्लियर ने, कोई डाउट अहीं सुधी? चलो मारे आनू क्षेत्रफळ शोधवानुं छे, एटले मारे शुं करवुं पड़शे? बे पट्टी कापवी पड़शे एक्स अक्षने अनुलक्षीने। बोलो, तो एक पट्टी मारे वक्र परथी कापवी पड़शे ने बीजी पट्टी मारे रेखा परथी कापवी पड़शे। वक्र ने रेखा परथी ज्यारे मारे पट्टी कापवानी छे भाई, एटलुं मने खबर छे कि वक्र ने रेखा परथी कापवानी छे। पहेला बनेना समीकरणो शोधी लईए आपणे। बोलो, अहीं अहीं જુઓ, એક્સ સ્ક્વેરના છેદમાં નવ, એક્સ સ્ક્વેરના છેદમાં નવ વત્તા વાય સ્ક્વેરના છેદમાં ચાર બરાબર એક। એક્સ સ્ક્વેરના છેદમાં નવને પેલી બાજુ લઈ આવું, તો જુઓ અહીંયા એક્સ સ્ક્વેરના છેદમાં, તો વાય સ્ક્વેરના છેદમાં ચાર બરાબર થશે એક ઓછા એક્સ સ્ક્વેરના છેદમાં નવ, નવ સામે ગુણાશે ચાર ઉપર જશે, તો વાય સ્ક્વેર બરાબર શું થયા ચારના છેદમાં નવ, અને નવ ઓછા એક્સ સ્ક્વેર થઈ ગયા। બોલો જોઈ, તો વાય બરાબર શું મળી ગયું મને અહીંયા, બેના છેદમાં ત્રણ અંડરરૂટમાં નવ ઓછા એક્સ સ્ક્વેર, સમીકરણ નંબર એક બરાબર। રેખાના સમીકરણ પરથી, રેખાનું સમીકરણ મારી પાસે છે અહીંયા એક્સ બાય થ્રી પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ઇમ્પ્લાઇઝ મને મળી જશે બેટા વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ઓફ એક્સ બાય થ્રી, તો ઇમ્પ્લાઇઝ વાય બરાબર શું મળી જશે અહીંયા ટુ બાય થ્રી ઇન્ટુ થ્રી માઇનસમાં એક્સ, સમીકરણ નંબર બે। બોલો ખ્યાલ આવ્યો ના આવ્યો? ચાલો હવે મારે જે ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ તરફ આગળ વધી જઈએ આપણે। બોલો, તો જુઓ બેટા, આવૃત્ત પ્રદેશ, આવૃત્ત નાનો પ્રદેશ વક્રો વડે આવૃત્ત નાના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર, એ પ્રદેશ કયો છે બેટા? પ્રદેશ કયો છે? એ એમ બી એ, બરાબર ને? એ એમ બી એ નું ક્ષેત્રફળ બરાબર। સામે શું થઈ જશે બેટા? ઓ એ એમ બી ઓ બરાબર છે પ્રદેશ, ઓ એ એમ બી ઓ નું ક્ષેત્રફળ માઇનસ પ્રદેશ, કયો પ્રદેશ થઈ જશે આપણો? પ્રદેશ એટલે સીધું ત્રિકોણ લઈ લઈએ ને, ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ, ક્લિયર છે? હવે આ ક્ષેત્રફળમાં બધી કિંમતો મૂકીને જવાબ લઈ આવીએ એટલે આપણો જવાબ। ચલો આગળ વધી જઈએ, ક્ષેત્રફળ એ બરાબર બિંદુ, તમારે ક્યાંથી ક્યાં ક્ષેત્ર, ઝીરોથી લઈને ત્રણ સુધીના ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર છે? ક્ષેત્રફળ બરાબર એ બરાબર માનાંકમાં સંકલનમાં ઝીરોથી લઈને ત્રણ, માનાંકમાં સંકલનમાં ઝીરોથી લઈને ત્રણ। પહેલાં વક્રને અનુલક્ષીને શોધીએ છે, પટ્ટી કટ કરી નથી આપણે આ વખતે, જોઈ લે બતાવી દઉં તમને ખાલી કટ કરીને, આમ તો હવે આપણે સમજી ગયા છે। દેખો આ પટ્ટી આપણે પહેલાં વક્રને અનુલક્ષીને, ક્લિયર, વક્રને અનુલક્ષીને ડીએક્સ અને બીજી રેખાને અનુલક્ષીને ડીએક્સ, ક્લિયર છે? જુઓ ત્યારે તો વક્રને અનુલક્ષીને કટ કરીશું બેટા, તો અહીંયા થશે ટુ બાય થ્રી અંડરરૂટમાં નાઇન માઇનસમાં એક્સ સ્ક્વેર અને ડીએક્સ, ઓછા માનાંકમાં સંકલનમાં ઝીરોથી લઈને ત્રણ, શું થઈ જશે ટુ બાય થ્રી અને થ્રી માઇનસમાં એક્સ અને ડીએક્સ। બોલો ક્લિયર, કોઈ ડાઉટ અહીંયા સુધી? પાકો? ચાલો તારે અહીંયા સંકલન શોધી નાખ્યું, તો એ બરાબર ટુ બાય થ્રી અચળ છે બહાર નીકળી જાય માનાંકમાં જુઓ, આ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર દેખાય છે, ત્રણનો વર્ગ ઓછા એક્સનો વર્ગ, તો થશે શું બેટા અહીંયા એક્સ બાય ટુ, એક્સ બાય ટુ, એક્સ બાય ટુ લઈને લખાય બેટા એક્સ બાય ટુ
एक्स बाय टू अंडर रूट में ए स्क्वायर माइनस एक्स स्क्वायर एट नौ ओछा एक्स स्क्वायर बराबर है वत्ता ए स्क्वायर बाय टू एट नौ ओछा बे साइन इनवर्स ऑफ एक्स बाय एट्ले एक्स ना छेद में त्रण बोलो जीरो थी लैने त्रण मानांक पूरो बराबर ओछा अहीं बेना छेद में त्रण ने काढ़ी लीधा बहार मानांक में अहीं शू थी जैसे मेरी पास तो त्रण एक्स ओछा एक्स स्क्वायर छेद में बे जीरो थी लैने त्रण मानांक पूरो बोलो खबर पड़ी ना पड़ी बोलू हाँ समीकरण एक में शू काढ़ी लीधु तो आप रूट पची शू करीस ना એટલે આ તો જસ્ટ મેં બી તને પૂછ્યું કે જો તમે અહીંયા સ્પ્લિટ કરો છો અમે પછી કરશો શું પણ પછી તમે અટવાઈ જશો તમારી પાસે કોઈ એવું સમીકરણ જ નથી બસતું હા તમારી પાસે કોઈ એવું સમીકરણ નથી તમે ગણી શકો આ તો સીધું તમને સૂત્રો લખાયું જ છે મેં સ્ટાર્ટિંગમાં જ્યારે થિયરી પોર્શન ચલાવ્યો ત્યારે સીધું સૂત્ર લખાયું સીધા સૂત્રમાં મૂકી દેશો ને જવાબ આવી જશે તમારો ક્લિયર અને આવા તો આપણે કેટલા બધા દાખલા ગણી ચૂક્યા છે ખ્યાલ આવ્યો ના આવ્યો આ પ્રશ્ન તને આવો જોઈતો હતો એનો પ્રોબ્લેમ નથી પણ અત્યારે ખોટા ટાઈમે આવ્યા છે આવો જોઈતો હતો પહેલી સ્ટાર્ટિંગમાં ટાઈમ ખોટો છે એનો બરાબર જ્યારે પહેલી વાર ચલાવ્યું ત્યારે જો આ પ્રશ્ન આવ્યો હોત તો એ વેલિડ હતો કારણ કે અત્યારે તો આવા તો બધા કેટલા બધા દાખલા ગણી ચૂક્યો છે હવે તો છેલ્લું છેલ્લું પતવા જ આવ્યું છે બરાબર આ સાત આઠ સમ બાકી છે ત્યારે પતી જશે તમારું એક્સરસાઇઝ ચેપ્ટર પતી જશે ક્લિયર એનસીઆરટીનું ચલો અહીંયા એ લખીએ છીએ બેટા બાર છે બેટા ટુ બાય થ્રી માનાંકમાં અહીંયા તમે કિંમત ચૂકવો છો જો ત્રણ ચૂકો બેટા ત્રણના છેદમાં બે અને નવ ઓછા નવ એટલે ઝીરો થઈ જશે એટલે આખું પદ ઝીરો થઈ ગયું એટલે ડાયરેક્ટ હું અહીં લખું છું ઝીરો બરાબર અહીંયા ત્રણ જુઓ નવના છેદમાં સાઇન ઇન્વર્સ ઓફ થ્રી બાય થ્રી એટલે વન થઈ જાય તો વત્તા મેં અહીંયા લખી દઉં નાઇન બાય ટુ ઇન્ટુ સાઇન ઇન્વર્સ ઓફ વન ક્લિયર છે માઇનસ બોલજો ઝીરો ચૂકવીએ તો ઝીરો ગુણ્યા આ બી ઝીરો અને સાઇન ઇન્વર્સ ઝીરો બી ઝીરો ક્લિયર એટલે આખું પદ જ ઝીરો માઇનસમાં ઝીરો માનાંક પૂરો ઓછા ટુ બાય થ્રી બાર અહીંયા મૂકો ત્રણ મૂકીએ તો નવ ઓછા નવના છેદમાં બે બરાબર છે નવ ઓછા નવના છેદમાં બે માઇનસ ઝીરો મૂકીએ તો ઝીરો બરાબર છે ચાલો ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી ઇન્ટુ આ બધું ધન છે ભારત લઈ લો તો નવના છેદમાં બે ગુણ્યા સાઇન ઇન્વર્સ ઓફ વન એટલે શું થશે ફાઈવ બાય ટુ માઇનસ ઝીરો છે સોરી માઇનસ અહીંયા શું થશે નવ ઓછા નવના છેદમાં બે એટલે નવના છેદમાં બે થશે નવના છેદમાં બે કહેવા છે આપણા ધન છે એટલે ટુ બાય થ્રી અને નાઇન બાય ટુ આ બંને ગયા આ બંને ગયા તો જે વધ્યું છે કંઈક એ આવું છે નવના છેદમાં બેને કાઢ લઈએ બહાર કોમન તો અહીંયા વધી ગયું ફાઈવ બાય ટુ માઇનસ વન બેને ઉપર ગુણી નાખે તો અહીંયા થશે બેટા નવના છેદમાં ચાર ગુણ્યા પાઈ માઇનસમાં ટુ ખબર પડી ના પડી એકમ નો વર્ગ આવી ગયો હોય તમારો જવાબ તમારું ક્ષેત્રફળ આવી ગયું ઓકે તો આ પ્રમાણે તમારે દાખલા ગણવાના અરે જો 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 અહીંયા એક નાનકડી મિસ્ટેક છે ત્રણ દુ થઈ જશે ને અહીંયા ત્રણ તારી ત્રણ તારી તો બહાર થ્રી બાય ટુ નીકળશે ને એટલે આ આપણે મિસ્ટેક કરી જવાય અહીંયા થ્રી બાય ટુ બરાબર છે અને બહાર નીકળી ગયા બેટા અહીંયા થ્રી બાય ફોર અને પાઈ માઇનસમાં ટુ થઈ જશે બોલો બરાબર છે એટલે આ પ્રમાણેનો તમારો જવાબ આવશે થોડીક નોર્મલ મિસ્ટેક થઈ ગઈ થ્રી બાય ટુ બહાર અરે થ્રી બાય ટુ બહાર નીકળશે અહીંયા પાય જ વધશે ને ખાલી ના ના બરોબર છે સોરી 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 જુઓ ભાઈ ફરી એકવાર ફરી એકવાર ફરી એકવાર અહીંયા ત્રણ બહાર નીકળી જશે ત્રણ બહાર નીકળી જશે અહીંયા વધશે પાય બાય ટુ માઇનસ વન એટલે હવે હવે અહીંયા થ્રી બાય ટુ આવશે અને પાય માઇનસમાં ટુ આવશે ક્લિયર ને એકમનો વર્ગ હા એટલે આવી નોર્મલ કેલ્ક્યુલેશન મિસ્ટેક જરા જોઈ લેજો ભૂલ ના પડે બરાબર છે ચાલો સેમ દાખલા નંબર નવ જેની આગળ દાખલો ગણી ગયો જ છે બરાબર છે પહેલાં પહેલાં તો સેમ બે સમીકરણો પણ આપ્યા છે હવે અહીંયા ખાલી એ અને બી યુઝ કર્યા છે એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર એક અને રેખા એક્સ બાય વત્તા વાય બાય બી બરાબર એક વડે આ વૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ક્લિયર છે બોલો સેમ ફિગર આવશે અહીંયા તમે જોઈ શકો તમને અહીંયા કશું કીધું નથી કે એ ઇઝ ગ્રેટર દેન બી છે બી ઇઝ ગ્રેટર તો તમે કોઈ બી ઉપર લઈ શકો છો ક્લિયર છે બોલો જોઈ એટલે આપણે જેની આગળ ગણો તો આપણે જો નોર્મલી ના આપી હોય તો એ ઇઝ ગ્રેટર દેન બી વાળો જ ઉપર લઈ લેવાનો આપણને દોરવામાં ફાવે ને યાર ઇઝી પડે ને ખબર પડી ના પડી બરાબર છે કોઈ કન્ડિશન ના આપી હોય તો આપેલી હોય તો આપણને ખબર જ છે કે શું લેવાનું છે ક્લિયર ને ચાલો જુઓ ત્યારે આગળ વધીએ આપણે તો પહેલાં પહેલું અહીંયા ઉપર લઈ દોરી ના ઉપર લઈ દોરતા પહેલાં લખી નાખું અહીંયા અહીંયા એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર
वत्ता वाई स्क्वायर बाई बी स्क्वायर इज इक्वल टू वन बराबर है ए एक्स अक्ष ने अथवा तो जेनी एक्स अक्ष प्रधान अक्ष है एवं उपले है जेनी एक्स अक्ष प्रधान अक्ष हो प्रधान अक्ष हो मुख्य अक्ष हो बराबर होलय है तेवो उपवलय અહીંયા લખી દેજો ધારો કે બરાબર હવે અહીંયા અને બંને સમીકરણોને આપણે વાય સ્ક્વેરના ફોર્મેટમાં બી દર્શાવી દઈએ ને તો વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર વન માઇનસ ઓફ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર ક્લિયર છે તો વાય સ્ક્વેર બરાબર મળી જશે આ એ સ્ક્વેર ઉપર ગુણાશે બોલો અહીંયા છેદમાંથી બી સ્ક્વેર જશે એટલે બી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર અંડર રૂટમાં થઈ જશે મારી પાસે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બોલો ખ્યાલ આવ્યો ના આવે બેટા તો વાય બરાબર મળી જશે મને બી બાય એ અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સમીકરણ નંબર એક બરાબર છે અક્ષો પર અંતઃકર્ણ કાપતી રેખા અક્ષો પર અંતઃખંડ કાપતી કાપતી રેખા x by a plus y by b is equal to 1 implies y by b is equal to 1 minus of x by a x square minus a square na x square minus x square man root na pehla to are ahiya root nahi aa ahiya upar root nahi aave y square barabar to simple minus b square by a square kaunsa javse khali kaan ke root to humne lidu na apde હવે રૂટ લીધું એટલે રૂટ આવ્યું ક્લિયર છે બોલો ચાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે વાય મેળવીએ તો વાય બરાબર મળી જશે મને બી બાય એ અને કૌંસમાં એ માઇનસ એક્સ સમીકરણ નંબર બે બોલો ક્લિયર છે અહીંયા સુધી અલા બોલો લા ઓકે ચાલો તો આ બંને સમીકરણો બી મળી ગયા આપણને બરાબર છે હવે શું કરી લઈશું હવે શું લઈ લઈશું આપણે અહીંયા બંનેને દર્શાવી દઈશું અહીંયા ચાલો હવે આ ભાઈને ખસેડીને લઈ જઈએ આમ મૂકી દઈએ સાઈડ પર થોડાક ઓકે જો ત્યારે અહીંયા ઉપલે દોરું છું ક્લિયર છે ને જાદુ આપણી પાસે જોરદાર થઈ જાય ને ફટાફટ બાકી તો આપણે કાનનું ખાલી ફિગર દોરવા બહુ મોટો ટાઈમ જતો રહે નહીં અંજાએ શીખવાડી આ વસ્તુ એટલે મજા આવી ગઈ હવે દોર દોર જ કરવાનું એને ક્લિયર ને ચાલો અંજાઈ કે સાહેબ જીવનમાં એક જ ભૂલ થઈ ગઈ નહીં જુઓ અહીંયા લઉં છું બેટા ઓ આને કહી દઈએ આપણે એ બી અને વચ્ચે કંઈ કહી દઈએ આપણે એમ બરાબર કોઈ બી કહી દેવાનું એવું નહીં એમ ફિક્સ ના હોય ભાઈ તમે કંઈ બી કહી શકો છો એટલે હા 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 ના એટલે વાંધો નહીં આ તો આદતથી જેવું થઈ ગયું છે મને તો કારણ કે દરેક બેચમાં કરાવવાનું ને પાછું જુઓ અહીંયા ડીએક્સ અહીંયા એક પટ્ટી કટ કરી છે બીજી પટ્ટી કાપી છે આપણે હા ડીએક્સ ક્યાં કાપી આપણે એક ઉપવલય પર કાપી તો ઉપવલય છે આપણી પાસે અહીંયા એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન રેખા છે આપણી પાસે અહીંયા એક્સ બાય એ વત્તા વાય બાય બી ઇઝ ઇક્વલ ટુ વન એટલે આ બી જે છેદબિંદુ થશે આપણું થશે
ए जीरो अने आपणो ए थशे बेटा आपणो जीरो बी. बोलो क्लियर छे? कोई डाउट अहींया सुधी बिल्कुल ज नहीं हो? क्लियर ने? हाँ, कारण के हमणां ज कर्युं छे रिसेंटली एटले तमने आइडिया पण छे. चलो हवे आपणे सीधो आवृत्त प्रदेश पर ज जता रही, आपणी पासे बधी वस्तु अवेलेबल छे. क्लियर? चलो आवृत्त प्रदेश. આવૃત પ્રદેશ એ એમ બી એ બરાબર ને? એ એમ બી એ નું ક્ષેત્રફળ બરાબર 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 બરાબર. જોઈ લો પ્રદેશ જે વક્ર વડે આવૃત પ્રદેશ છે એ આખો લઈ લઈએ આપણે, બરાબર છે? તો એ એમ બી ઓ એ બરાબર છે. એ એમ બી ઓ એ નું ક્ષેત્રફળ માઇનસ પ્રદેશ. પ્રદેશ જગ્યા સીધું ત્રિકોણ લઈ લઈએ ને, માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. ક્લિયર છે? બોલોલા પાકો. તો જોઈ લો હવે આનું ક્ષેત્રફળને આપણે એ કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ આ જે ક્ષેત્રફળ જેને લઈ લઈએ માનાંકમાં સંકલનમાં ઝીરોથી લઈને એ સુધી, બરાબર? તો ઝીરોથી લઈને એ સુધી આપણે લઈ લીધું ક્ષેત્રફળ. હવે તમે જોઈ શકો છો પહેલાં વક્ર વડે આવૃત પ્રદેશ છે, વક્ર આવી રહ્યો સમીકરણ નંબર એકમાં બી બાય અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો અહીંયા લખું છું બેટા બી બાય એ અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને ડીએક્સ માઇનસ માનાંકમાં સંકલનમાં ઝીરોથી લઈને એ, ઝીરોથી લઈને એ શું થઈ જશે? બી બાય એ એ માઇનસ એક્સ. બોલો લા. તો બી બાય એ અને અહીંયા થઈ જશે બેટા એ માઇનસમાં એક્સ. બોલો ક્લિયર છે? અને ડીએક્સ. કોઈ ડાઉટ અહીંયા સુધી? પાક્કું? ચાલો સારા, હવે આને ઉકેલી નાખીએ એટલે આપણો આવી જશે જવાબ. ડન. જુઓ અહીંયા એ બરાબર અહીંયાથી લખવાનું ચાલુ કરીએ આપણે, તો અહીંયા એ બરાબર થઈ જશે ફાઇનલી તમારો. બી બાય એ અચળ છે, બહાર નીકળી જાય તો બી બાય એ બહાર નીકળી ગયા. માનાંકમાં કૌંસ કરી દઉં છું. એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું સૂત્ર છે અહીંયા એક્સ બાય એ, અહીંયા પ્યોર સૂત્ર જ લખવાનું છે બરાબર ને? અંડરરૂટમાં એ સ્ક્વેર માઇનસમાં એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર બાય ટુ. એક્સ બાય એ નહીં, અહીંયા એક્સ બાય ટુ થશે ને બેટા, એક્સ બાય ટુ. અહીંયા એ સ્ક્વેર બાય ટુ અને થશે સાઇન ઇન્વર્સ ઓફ એક્સ બાય એ. માનાંકમાં ઝીરોથી લઈને એ ઓછા અહીંયાથી બી બી બાય એ માનાંકની બહાર, અહીંયા આપણે સંકલન કરીશું તો એ એક્સ થઈ જશે, એનું સંકલન એ એક્સ થઈ જશે માઇનસમાં એક્સ સ્ક્વેર બાય ટુ. એક્સ સ્ક્વેર બાય ટુ ઝીરોથી લઈને એ. ડન. ચલો બધી કિંમતો ચૂકવીએ આપણે. તો એ બી બાય એ છે આપણી પાસે બહાર પડ્યા છે, અહીંયા માનાંક કરી દઉં. પહેલાં એ ચૂકું તો બેટા આખું પદ ઝીરો થઈ જાય. બોલો. ઝીરો વત્તા અહીંયા ચૂકું તો એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ ઓફ વન થઈ જાય. એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ ઓફ દેખાય છે મને અહીંયા વન. બોલો ક્લિયર? કોઈ ડાઉટ અહીંયા સુધી નથી ને? માઇનસ ઝીરો ચૂકું તો આખું પદ ઝીરો અને અહીંયા ઝીરો ચૂકું તો આ પણ ઝીરો. ક્લિયર છે? માનાંક પૂરો. ઓછા અહીંયા બી બાય એ માનાંકમાં જેવું મેં એ ચૂકું છું, અહીંયા જુઓ તો બેટા એ સ્ક્વેર થઈ જશે માઇનસમાં એ સ્ક્વેર બાય ટુ. ક્લિયર ને? અને ઝીરો ચૂકવું તો સીધું ઝીરો. ડન. ચાલો હવે આને થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો બી બાય એ આ તો ધન જ છે એટલે અહીંયા બહાર નીકળી ગયું બેટા એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇનવર્સ ઓફ વન ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ. ક્લિયર છે? બહાર છે માઇનસમાં, અહીંયા છે બી બાય એ સંકલનમાં એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય ટુ નીકળશે. શું એ સ્ક્વેર બાય ટુ બહાર નીકળશે? બોલો. ચાલો અહીંયાથી એ સ્ક્વેર ગયા બેટા, અહીંયાથી પણ એ સ્ક્વેર ગયા, બીજું કશું જતું નથી, બીજું કશું ઉડતું નથી. ક્લિયર ને? તો વધીશું બી એ બાય ટુ, બી છે એ બાય ટુ તો અહીંયા લીધું બેટા એ બી બાય ટુને બહાર લઈ લીધા. ક્લિયર છે? એ બી બાય ટુ બહાર, અહીંયા શું હતી પાઈ બાય ટુ માઇનસ વન અને ટુને સામે ગુણીએ તો એ બી બાય ફોર. હા, અહીંયા સુધી લખી નાખું છું ક્ષેત્રફળ એ બી બાય ફોર અને અહીંયા થશે બેટા પાઈ માઇનસ ટુ એકમનો વર્ગ. બરાબર છે? એકમનો વર્ગ. ભાઈ હવે આ જે તમે મેળવ્યું છે આ એક સૂત્ર સ્વરૂપે બી અને યાદ રાખજો. કયા સ્વરૂપે બેટા? જ્યારે તમે એમસીક્યુ ગણતા હોય ને, જ્યારે તમે શું કરતા હોય? એમસીક્યુ ગણતા હોય. ચલો આનો આગળનો દાખલો છે ને,
અહીંયા સુધી ખબર પડી કે આ જવાબ આવી ગયો તમારો ફાઇનલ. અને આગળનો દાખલો છે, ચલો આ આગળનો દાખલો છે બરાબર. આ દાખલો તમને એમસીક્યુમાં સપોઝ પૂછી લીધો, આ દાખલો તમને શેમાં પૂછી લીધો, અહીંયા એમસીક્યુમાં પૂછી લીધો. આ રહ્યો દાખલાની રકમ બરાબર. એમસીક્યુમાં પૂછે, આ બધું ગણવા જવાના તમે. એ બરાબર શું છે? ત્રણ. બી બરાબર શું છે? બે. બોલો. એ બરાબર ત્રણ, બી બરાબર બે. ચાલો જોઈ લો. તો એ બરાબર, અરે યાર, એ બરાબર ત્રણ અને બી બરાબર બે મૂકો. ચાલો મૂકીએ અહીંયા. આમાં એ બરાબર ત્રણ મૂક્યા, બી બરાબર બે મૂક્યા, છેદમાં ચાર અને પાઈ માઇનસ ટુ. બોલો. થ્રી બાય ટુ પાઈ માઇનસ ટુ. ખબર પડી ના પડી? જોઈ લો જવાબ છે નથી પેલાનો. જોઈ લો આવી રહ્યો જવાબ. થ્રી બાય ટુ પાઈ માઇનસ ટુ. ખબર પડી ના પડી? એટલે અનેક સૂત્રો તરીકે બી યાદ રાખતા શીખો. કેમ કે કેટલીક વાર આ બધી વસ્તુ જ તમને શું કરતી હોય, એમસીક્યુ ગણવામાં બહુ બધી હેલ્પ કરતી હોય છે. આવું આપેલું હોય ફરી પાછું, ક્યાં પરવલય દોરવાનું, ઉપવલય દોરવાનો, રેખા દોરવાની, આટલું બધું નાટક કરશો તો ક્યાં એમસીક્યુમાં તમને આટલા બધા માર્ક્સ મળવાના છે? એક માર્ક્સ મળશે, સીધું સૂત્ર યાદ હશે, એ બી બાય ફોર પાઈ માઇનસ ટુ. જ્યારે પણ તમને યાદ કેવી રીતના રાખવાનું કે ઉપવલય આપ્યો હોય, શું આપ્યો હોય બેટા? ઉપવલય એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર વન આપ્યો હોય, અને અક્ષો પર અંતઃખંડ કાપતી રેખા, અક્ષો પર અંતઃખંડ કાપતી રેખા, આ લોકો સેટ કરીને કમ્પ્લીટ આપશે. તમને શું સેટ કરીને આપશે એ તમને જણાવો. જો અહીંયા એ સ્ક્વેર છે તો અહીંયા એ હશે, બી સ્ક્વેર છે તો અહીંયા બી હશે, અહીંયા નવ હશે તો અહીંયા ત્રણ હશે, અહીંયા ચાર હશે તો અહીંયા બે હશે, અહીંયા સોળ હશે તો અહીંયા ચાર હશે, અહીંયા નવ હશે તો અહીંયા ત્રણ હશે, અહીંયા પચીસ હશે તો અહીંયા, કશું ફરક નથી પડતો. એ તમે અક્ષો પર અંતઃખંડ કાપતી રેખા ઉપરવલે તમારો એ ગ્રેટર દેન બી હોય કે બી ગ્રેટર દેન એ હોય, એમાં કોઈ ફરક નથી પડતો બરાબર. કેમ કે સીધો જવાબ શું આવે તમારો? એ બી બાય ટુ પાય માઇનસ ટુ. ખબર પડી ના પડી? બોલો. ક્લિયર? એટલે આ પ્રમાણે આગળ વધજો. ક્લિયર ને? એટલે કેટલી કેટલીક જગ્યાએ હું તમને પોઈન્ટ આઉટ કરતો જઈશ. અને બીજો મેં વિડીયો મૂકેલો છે ઓનલાઈન બી, એક છે એમસીક્યુ સોલ્વિંગનો, એની મેં બી કેટલીક રીતો બતાવી છે. પહેલાં સ્ટાર્ટિંગમાં પછી ગણાયો છે. ઓકે ચાલો.